स्टूडेंट्स चलो ऑडियो वीडियो ओके हेलो 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 यस तो आई होप के स्टूडेंट्स ऑडियो वीडियो ओके हसे एवं मैंने लगे राइट तो बढ़ा स्टूडेंट्स ज्ञानशाला क्रिएटिव कमिश्नर जीटा स्टूडेंट्स है ने आज ना अपना गुडसेट ट्वेंटी ट्वेंटी फोर सेशन में सभी बच्चों का वेलकम करते KGF कैसे सेट है? तो आई होप लोग आप सभी का बोर्ड एग्जाम बहुत ही मस्त गया है राइट इस वीडियो को गुजराती मीडियम इंग्लिश मीडियम वाले दोनों बच्चे देखने वाले तो मैं थोड़ा गुजराती इंग्लिश हिंदी इंग्लिश सब कुछ थोड़ा मिक्स में मैं आपको एक्सप्लेन करता रहूंगा हमारा बोर्ड का केमिस्ट्री का पेपर बहुत ही मस्त बहुत ही जबरदस्त सभी बच्चों ने यार हमने वो कहते हैं ना भाई जिस दिन કેમિસ્ટ્રી કા પેપર અમારા કમ્પ્લીટ હોવા પેપર કા સોલ્યુશન નહીં ભાઈ સાહેબ સેલિબ્રેશન ક્યાં હતા સેલિબ્રેશન રાઇટ તો બસ છોકરાઓ એવી જ રીતે હવે આપણે નેક્સ્ટ આવતા એટ ડેઝમાં કેમ કે આપણી પાસે હવે વધારે દિવસો છે નહીં તો નેક્સ્ટ એટ ડેઝમાં સૌથી જબરજસ્ત પ્રિપરેશન ગુજસેટની કરવી છે તો એટ ડેઝનો તમને માસ્ટર પ્લાન આપવાનો છે રાઈટ તો બસ આપણું મેઇન જે છે કે જીએફ ગુજસેટ કોઈ ડેઝ મે માસ્ટર પ્લાન સબસે પહેલે સભી બચ્ચો કે દિમાગમાં એક હિ ક્વેશ્ચન હે કે સર પેપર ઇઝી આવે ટફ પેપર આપણું ઇઝી આવશે કે સર હાર્ડ આવશે રાઇટ સૌથી મેઇન અહીંયા સૌથી મોટો ક્વેશ્ચન કોઈ જ સૌથી મેન વસ્તુ આ છે તો છોકરાઓ મારું પ્રેડિક્શન મારું માનવું એવું છે કે એવું લાગે છે કે આ વખતે ગુજસેટનું પેપર હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ બોર્ડ કરતા હાર્ડ આવશે આવશે ને આવશે જ કેમ કે બોર્ડનું આટલું બધું ઈઝી પેપર આટલા વર્ષોમાં કોઈ દિવસ આવ્યું નથી રાઈટ લાસ્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી મેં લાસ્ટ થર્ટીન ઇયર્સ મેં છેલ્લા તેર વર્ષમાં ડેન્જરના એટલું ડેન્જર પેપર લાસ્ટ યર હતું બટ આ વર્ષે તો કે લાસ્ટ દસ બાર પંદર વર્ષમાં ઈઝી ના હોય એટલું ઇઝી પેપર બે હજાર ચોવીસમાં તમે જે બોર્ડ એક્ઝામ આપી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં હમણાં બસ એ પેપર બહુ જ ઇઝી નીકળ્યું તો કદાચ ચાન્સ એવા ખરા કે હવે આખું એડમિશન પ્રોસેસ જે છે જો પૂરા એડમિશન કા જો પ્રોસેસ છે વો પૂરા એડમિશન કા પ્રોસેસ अब गुडसेट पर डिपेंड होने वाला है दो रीजन है उसके समझ लो कि हमारे गुजरात बोर्ड के एग्जाम काफी इजी हुए साथ साथ में जो सीबीएसई वाले जो बच्चे राइट उनका भी जो गुजरात बोर्ड में मतलब जो गुजरात बोर्ड नहीं है उनका लेकिन सीबीएसई बोर्ड है लेकिन गुजरात में कहीं पर भी अगर उनको एडमिशन लेना है तो ऑब्वियसली गुडसैट का फिफ्टी परसेंट वहाँ पर तो होगा ही गुडसैड फिफ्टी परसेंट तो ना है तो सीबीएसई पेपर पर आ वक्त केमिस्ट्री न इजी हूँ तो गुजरात बोर्ड या सीबीएसई बनने में केमिस्ट्री नो बोर्ड एग्जाम नो पेपर एकदम इजी ईजी તો હવે એડમિશન પ્રોસેસની આખી ડિપેન્ડન્સી પૂરા ડિપેન્ડન્સી જો હે એડમિશન પ્રોસેસ કા વો અપ જાયગા ગુડ સેટ પર કેમ કે કદાચ કોઈ એવરેજ મીડિયમ સ્ટુડન્ટ છે એ બટ આ વખતે કેમિસ્ટ્રીમાં તો ઘણા બધા સારો સ્કોર કરશે રાઈટ પર્ટિક્યુલર જસ્ટ રાઇટ નાવ વી આર ડિસ્કસિંગ ઓનલી અબાઉટ ધી કેમિસ્ટ્રી અત્યારે આપણે ઓનલી પહેલાં કેમિસ્ટ્રીની વાત કરીએ જનરલી ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયો બધા જ સબ્જેક્ટના પેપર આ વખતે બહુ જ ઇઝી હતા રાઈટ તો હવે એડમિશન પ્રોસેસવાળાને એડમિશન જે કમિટી છે એ લોકોને એડમિશન પ્રોસેસ જે કરવાની છે એડમિશન પ્રોસેસ માટે કંઈક ક્રાઇટેરિયા બનાવવો પડશે રાઈટ કેમ કે કદાચ કોઈક સ્ટુડન્ટ્સના રૂટિનમાં એની કેપેસિટી એટી એટી કે એટી ફાઈવવાળા સ્ટુડન્ટ્સ એના કરતાં કેપેસિટી કરતાં વધારે એટી એટી ફાઈ નાઇન્ટી નાઇન્ટી ફાઈવ પ્લસમાં જાય એ ટાઈપના પેપર્સ ઇઝી આવ્યા તો બહુ જ લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સના આ વખતે બોર્ડ લેવલ પર ઘણા બધા સબ્જેક્ટમાં એટી ફાઈવ પ્લસ નાઇન્ટી પ્લસ માર્ક્સ આવવાના છે હવે મેઇન જે એડમિશનની આખી આધાર ડિપેન્ડન્સી જે છે એ આ લોકો ગુજસેટ ઉપર લઈ જવાના છે અને બીજી વસ્તુ સમજાવું તમને આખું રીઝન સમજાવું કે લાસ્ટ યર ગુજરાત બોર્ડનું રિઝલ્ટ બહુ જ ખરાબ દેખાતું હતું રાઇટ અને આ વખતે ઇલેક્શન છે એટલે પેપર્સ ઇઝી છે કે ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે ત્યાં લાસ્ટ યર સમજો કે થર્ટીન તેર માર્ક્સનું ગ્રેસિંગ આપ્યું તો પણ આઈ થિંક નિયરલી થર્ટી થર્ટી ફાઇવ થાઉઝન્ડ ત્રીસ પાંત્રીસ હજાર સ્ટુડન્ટ લાસ્ટ યર ફેલ થયા હતા ઓગણીસ માર્ક્સનું ગ્રેસિંગ આપ્યા પછી પહેલા જસ્ટ ઓનલી થર્ટી થ્રી થર્ટી ફાઇવ માર્ક્સ પાસિંગવાળા સ્ટુડન્ટ્સ ખાલી કાઉન્ટ કરે તો બહુ જ ગુજરાતનું ફિફ્ટી પર્સન્ટ પણ રિઝલ્ટ આવે જ નહીં તો હવે કમિટીએ ડિસાઇડ કર્યું જે એજ્યુકેશન કમિટી છે કે આટલું ખરાબ આટલું પુઓ રિઝલ્ટ આપણે આપીશું તો આપણું પણ ખરાબ દેખાશે એટલે ચાલો ફાઈવ માર્ક્સ ગ્રેસિંગ પછી સેવન માર્ક્સ ટેન માર્ક્સ એમ કરતાં 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 નાઇન્ટીન ઓગણીસ માર્ક્સનું ગ્રેસિંગ આપ્યું ત્યારે આટલા બધા સ્ટુડન્ટ્સ પાસ થયા તો પણ થર્ટી ફાઈવ થાઉઝન્ડ એરાઉન્ડ લગભગ એક્ઝેક્ટ નંબર્સ કો થર્ટી એઇટ થાઉઝન્ડ ફેલ હતા લાસ્ટ યર માં રાઇટ પછી ત્રણે ઓલ થ્રી માં આઈ થિંક થર્ટી થાઉઝન્ડ સેવન સમથિંગ સ્ટુડન્ટ્સ ફેલ હતા એટલે બહુ જ બધા સ્ટુડન્ટ્સ ફેલ કહેવાય આ બધા તો આ વખતે ગુજરાત બોર્ડનું પેપર્સ ઇઝી છે તો બોર્ડનું જે રિઝલ્ટ છે એ ગુડસેટ બેઝ ઉપર ગણાય નહીં ગુજરાત રાજ્યનું રાઈટ આટલા પર્સન્ટ રિઝલ્ટ એમ કરીને જે ન્યૂઝપેપરમાં જે ટેગલાઇન બોર્ડ બોર્ડના રિઝલ્ટ બેઝ પર આવે કેમ કે માં પાસ ફેલ એવું કંઈ હોય

બટ એડમિશન પ્રોસેસ હવે એન્જિનિયરિંગમાં એડમિશન આપવાનું છે સમથિંગ એક્સવા જે કોઈ સ્ટ્રીમમાં લાઇન્સમાં બધે એડમિશન આપવાનું છે તો એના માટે કોમ્પિટેટિવ એક્ઝામ ઇટ ઇઝ ધ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ઇટ ઇઝ અ એન્ટ્રન્સ ટેસ્ટ એ કોમ્પિટેટીવ એક્ઝામ ટાઈપની એક્ઝામ છે રાઇટ તો ત્યાં પેપર બોર્ડ કરતા હાર્ડ આવશે જ રાઇટ તો પ્રિપરેશનનો હવે જે પ્લાન છે આખો બેઝ જસ્ટ મેં તમને આટલા એક બેઝ એક બેકગ્રાઉન્ડ તમારા માટે મેં રેડી કર્યું કે ભાઈ વાય વી હેવ ટુ પ્રિપેર ફોર ટફ સિચ્યુએશન આપણે હવે નેક્સ્ટ હાર્ડ ટફ પેપર માટે કેમ રેડી રહેવાનું છે મેન્ટલી પહેલેથી તમે પ્રિપેર રહો કે નેક્સ્ટ જે હવે પેપર આવશે હાર્ડ પેપર ટફ પેપર જ આવવાનું છે રાઈટ તો સૌથી પહેલા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એક્સપેક્ટેડ બ્લુ પ્રિન્ટ ફોર ગુડસેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ગુડસેટની કોઈ પ્રોપર પરફેક્ટ બ્લુ પ્રિન્ટ ગવર્મેન્ટ આપતી નથી લાસ્ટ ટેસ્ટ બધા પેપર્સ જોઈએ એના બેઝ ઉપર અમે એવરી યર ટીચર્સ એક બ્લુ પ્રિન્ટ બનાવતા હોઈએ છીએ

બધા ચેપ્ટરમાંથી હતા અને આજે નાના ચેપ્ટર્સ છે ફોર સિક્સ નાઇન એમાંથી ટુ થ્રી ટુ થ્રી ક્વેશ્ચન્સ હતા અને ટોટલ ફોર્ટી ક્વેશ્ચન્સ ચેપ્ટરના જે ક્વેશ્ચન્સ કેન્સલ થઈ ગયા એ બધા પણ આપણે ગણીએ તો સિક્સ ચેપ્ટરના બે બે ક્વેશ્ચન એટલે બાર ક્વેશ્ચન ટ્વેલ્વ ક્વેશ્ચન્સ થયા તો ટ્વેલ્વ ક્વેશ્ચન્સ આપણે આમાં એડ કરવાના છે રિમેનિંગ જે ચેપ્ટર્સ છે એમાં એટલે હવે આજે તમારા સિક્સ ચેપ્ટર છે બધામાંથી ફોર ફાઈવ ફોર ફાઈવ ક્વેશ્ચન્સ આવવાના છે એટલે સમજો કે લગભગ એવરેજ તમારા પચીસથી ત્રીસ ટ્વેન્ટી એટ ટ્વેન્ટી નાઇન કંઈ પણ બેલેન્સિંગમાં આવે પચીસથી ત્રીસ ક્વેશ્ચન તમારા આમાંથી આવવાના છે જે પણ સ્ટુડન્ટ્સે આ ચેપ્ટર પરફેક્ટ કરી નાખ્યા તો ટ્વેન્ટી ફાઈવ થર્ટી ક્વેશ્ચન્સ તમારા આરામથી ક્લિયર થઈ જવાના બાકીના આ જે ચેપ્ટર છે એમાંથી મે બી આ આપણું હેલો આલ્કેન હેલો એન્જ્યુ એમાંથી ફોર ક્વેશ્ચન આવે તો તમારું આ જે લાસ્ટ ચેપ્ટર ટેન છે એમાંથી બે જ મૂકે ડીએફમાંથી કદાચ ત્રણ ક્વેશ્ચન મૂકે એમ થ્રી ફોર ટુ એમ બેલેન્સ કરીને મેક્સિમમ આ જે છે એના રિમેનિંગ દસ થી પંદર ક્વેશ્ચન રાઈટ આમાં ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી પચીસ થી ત્રીસ ક્વેશ્ચન આ ટોપિક બેઝ આવશે મતલબ આ ચેપ્ટર બેઝ અને દસ થી પંદર રાઈટ આમાં હવે ટ્વેન્ટી ફાઈવ થર્ટી ની વચ્ચે પકડીને ચાલો આમાં દસ થી પંદર ની વચ્ચે પકડીને ચાલો તો આ જે ચેપ્ટર્સ છે તમારા મેઇન સિક્સ ચેપ્ટર કોર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગુજસાઇટ માટે રાઈટ નેક્સ્ટ આ એક બ્લુ પ્રિન્ટની વાત કરી રાઈટ તમારે બ્લુ પ્રિન્ટનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો તમને થોડો આઈડિયા આવે મારા ફોટો સાથે રાઈટ ચાલે થોડા આગળ વધતે હવે નેક્સ્ટ માસ્ટર પ્લાન ફોર ગુજસેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર કે ગુજસેટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર વી હેવ ઓન્લી એઇટ ડેઝ આપણી પાસે ઓન્લી એઇટ ડેઝ છે એઇટ ડેઝમાં કંઈ જ બહુ મોટું આપણે તીર મારી શકીએ નહીં રાઈટ તમારી બોર્ડ એક્ઝામ આજે જસ્ટ કમ્પ્લીટ થઈ છે આજનો દિવસનો જ તમે હસ ફ્રી બિંદાસ મૂળમાં અને પ્લસ આઈપીએલનું ઓપનિંગ એ બધું તમે જોવામાં ટાઈમ વેસ્ટ કરશો ટ્વેન્ટી થર્ડ એક દિવસ તમારી પાસે જે છે પ્રિપરેશન ટ્વેન્ટી થર્ડ ટ્વેન્ટી ફોર પ્લસ ટ્વેન્ટી ફાઇવ પછી વચ્ચે ધૂળેટી આવશે રાઈટ તો હોળી ધુલેટીમાં બી આપ થોડા ટાઈમ વેસ્ટ કરેગે એટલે ટાઈમ છે એટલા પ્રેશર દિમાગ પર ઝેલા ઇતના પ્રેશર ઇતના પ્રેશર ઇતના ટેન્શન તો અભી મતલબ જીતની સ્પ્રિંગ મતલબ એટલા આપને સ્પ્રિંગ કો પ્રેસ ક્યાં અબો જો સ્પ્રિંગ ઉછલેગી ને બહુ જબરદસ્ત ઉછલેગી રાઈટ તો દર વખતે અમે સ્ટુડન્ટ્સને જોઈએ છે કે છેલ્લા લાસ્ટ એક બે મહિનાથી જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ ત્રણ મહિનાથી એટલું બધું પ્રેશર એટલું બધું ટેન્શન મેન્ટલ મગજ પર એને લીધું હોય ને કે ગુજરાઈડમાં જે સારા સારા ટોપર સ્ટુડન્ટ્સ હોય છે ને એ પણ બિચારા પ્રિપરેશન પ્રોપરલી કરતા નથી છોડી દે છે થાકી જાય છે

તમે થોડું ઘણું જે સવારે મોર્નિંગમાં લગભગ ક્લાસીસ હોય તો બે પાંચ કલાક તમે એ ગુજસેટના ક્લાસીસમાં જાવ પછી બપોરે પછી આરામ 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 પછી સાંજે પાંચ છ વાગે થોડીક વાર તમે બુક્સ પકડો તો પકડો ઘણા બધા સાંજે રમવા નીકળી જાય ફરવા નીકળી જાય રાત્રે બે ત્રણ કલાક થોડું ઘણું રીડિંગ કરે એસે ગુડસેટ ક્રેક નહીં હોગા ભાઈ જો જે ટોપર સ્ટુડન્ટ્સ છે એ ટોપર છે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ગુડસેટમાં સારો સ્કોર કરવો જ પડશે એ તમારા તો કદાચ પેપર થોડું આના કરતાં બોર્ડનું પેપર જે હતું એના કરતાં થોડું પેપર ટફ બી હોત ને તો પણ તમારા નાઇન્ટી પ્લસ કદાચ આવે નો પ્રોબ્લેમ બટ જે સ્ટુડન્ટ્સના એકચ્યુઅલી એટી સુધી આવવાના હતા એ પણ અમે નાઇન્ટી સુધી પહોંચી ગયા કેમ કે પેપર બહુ જ ઇઝી ઇન્ટરનલ ઓપ્શન એટલા બધા મળી ગયા એ લોકોને રાઈટ તો જે સ્ટુડન્ટ્સ એવરેજ એટીની રેન્જમાં રમતા તે બધા નાઇન્ટી સુધી પહોંચી ગયા અને તમે નાઇન્ટી તો ત્યાંથી નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર વધારે આગળ કદાચ ના પણ ગયા હોય તો તમારા બંનેના માર્ક્સની વચ્ચે પહેલા દસ પંદર માર્ક્સનો ગેપ હતો હવે માંડ પાંચ સાત માર્ક્સનો જ ગેપ છે ઓર નો તો રેન્કર સ્ટુડન્ટ્સ એ સારી કોલેજમાં એડમિશન લેવા માટે ગુડ સાઇડ જબરજસ્ત પ્રિપરેશન કરો કે અધર્સ એવરેજ સ્ટુડન્ટ છે જે લેઝી સ્ટુડન્ટ છે જે એવરેજ સ્ટુડન્ટ છે એ તો બધા કેવા હવે થોડાક આમ ફ્રી મૂડમાં થોડાક ફરવામાં હોલી ધુળેટીમાં થોડો ગેસ રેસ્ટ કરી લે થોડું ખાવા પીવા ફરવામાં મૂવી જોવામાં પડી જવાના 8 ડેઝ તો ક્યાં નીકળી જશે ખબર પણ નહીં પડે તો ખુદકો કંટ્રોલ કર કે રખો પકડ કે રખો નહીં ભાઈ અભી ફર્સ્ટ એપ્રિલ સેકન્ડ એપ્રિલ પછી શાંતિથી ફરવા એન્જોય કરો રાઈટ બટ આઈપીએલમાં પડી જતા નહીં યસ ઇન અધર ડિસ્ટ્રેક્શન થાક ઊંઘ બધું જે છે ભેગું થયું છે આઈપીએલમાં એન્ટરટેનમેન્ટ તો ગુજસેટ ગયા સમજો ભાઈ રાઈટ તો આપણે એટ ડેઝ વેકેશન નથી જસ્ટ ખાલી એટ ડેઝ આપણને નેક્સ્ટ જે ડેન્જર ચેપ્ટર છે બધા જ સબ્જેક્ટના આઈએમપી જે સોરી મતલબ બધા જ સબ્જેક્ટના ઓનલી એમસીક્યુની ટેસ્ટ આપણે એક બાકી રાખી છે એવું સમજજો અને જે આપણે કુઝ સેટમાં આપવાની છે રાઈટ હવે આજે મેં તમારા માટે જે પ્લાન રેડી કરેલો છે એ બે ટાઈપના પ્લાન છે દિસ ઇઝ ધી પ્લાન એ પ્લાન બી તમને બીજો હું કહું છું પ્લાન એ આ ટાઈપનો છે કે બે ટાઈપના સ્ટુડન્ટ્સ છે અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે ડેઈલી કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયો રાઈટ ત્રણેય સબ્જેક્ટની પ્રિપરેશન કરે છે તો કેમિસ્ટ્રીમાં તમે ફર્સ્ટ એ ટ્વેન્ટી થર્ડ એ બે ચેપ્ટર કરો ટ્વેન્ટી ફોર એમ એમ ટુ ટુ ચેપ્ટરના અમે ફાઇવ ડેઝ તમારા માટે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે અને પછી નેક્સ્ટ બાકી રહ્યા ટ્વેન્ટી એટ ટ્વેન્ટી નાઇન થર્ટી એમાં તમારે ટેસ્ટ 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 તમારે ટેસ્ટ જ આપવાના છે રાઈટ હવે આજે દિવસો છે એમાં સમજો તમારું મોર્નિંગ શેડ્યુલ બપોરનું શેડ્યુલ અને રાતનું શેડ્યુલ ત્રણ શેડ્યુલ તમારી પાસે છે તો કોઈ પણ એક સ્લોટ તમારો કેમિસ્ટ્રી માટે ડિસાઇડ કરો કોઈ એક સ્લોટ ફિઝિક્સ માટે ડિસાઇડ કરો અને કોઈ એક સ્લોટ તમારે અને આમાં તમારે થિયરી તો પ્રિપેર કરવાની છે નહીં તો એક ચેપ્ટરના એમસીક્યુ તમે એક દોઢ બે કલાકમાં કમ્પ્લીટ કરી નાખો આમ તો તમે બોર્ડ એક્ઝામની બધી પ્રિપરેશન કરેલી જ છે પ્રિપેરેશનનો માસ્ટર પ્લાન હજી પણ આગળ તમને હું કહું છું રાઇટ તો એક સ્ટુડન્ટ કેમિસ્ટ્રી ડેલી ફિઝિક્સ ડેલી મેથ્સ બાર બધાની પ્રિપેરેશન કરે છે સેકન્ડ પ્લાન બી એવો પણ પોસિબલ છે કે આમાં તમે ટુ ડેઝ ફિક્સ કેમિસ્ટ્રી બીજા બે દિવસ ફિઝિક્સ અને બીજા બે દિવસ તમારા મતલબ કે અહીંયા વન ટુ થ્રી ફોર ફાઈવ ડેઝ છે તો બે દિવસ કેમિસ્ટ્રી બે દિવસ ફિઝિક્સ બે દિવસ મેથ્સ બાય અને પછી તમે આ બે દિવસે બે બે સમજો ટ્વેન્ટી નાઇન એ ટ્વેન્ટી સોરી થર્ટી એ ઓગણત્રીસ ત્રીસે ઓગણત્રીસે બે કે ત્રણ પેપર લખી નાખો ત્રીસે બે કે ત્રણ પેપર તમે આપી નાખો રાઈટ મતલબ કે સવારે તમે બપોર સુધી પરફેક્ટ રીડિંગ કમ્પ્લીટ કરો અને બપોર પછી તમે બપોરના બારથી સાંજના પાંચ છ વાગ્યાના સ્લોટમાં ત્રણ કલાકનો ટેસ્ટ આપી દો સાંજે છથી પછી તમે થોડું ફ્રી આમ તેમ ફરી આવો છે થોડું રીડિંગ ફરીવાર રિપીટ કરો ના કરો થોડું જમી લો પછી રાત્રે આઠથી અગિયારના સ્લોટમાં એક ટેસ્ટ આપી દો રાઈટ એ આ પ્લાન બી કીધો હવે પ્લાન સી તમને કહું છું જે એકદમ ટોપર રેન્કર સ્ટુડન્ટ છે કે કેમ કે તમારી બોર્ડ એક્ઝામ જસ્ટ હજી હમણાં જ કમ્પ્લીટ થઈ છે તો મને એવું લાગતું નથી કે એક એક ચેપ્ટર વાઇઝ આ રીતે હજી ફરીથી તમારે આજે સર મારાથી બે જ ચેપ્ટર થાય અરે બેટા તું દસે દસ ચેપ્ટર એકવાર ઓલરેડી પ્રિપેર કરીને ગયો છું ને બોર્ડ એક્ઝામ તે ઓલરેડી આપી દીધી છે તો હવે પણ તમે એમ કહો મારું ચેપ્ટર ને વીક ટુ થોડું વીક છે તો બોર્ડ એક્ઝામમાં શું કર્યું રાઈટ તો લગભગ તમારું પ્રિપેર થઈ ગયેલું હશે તો જે રેન્કર ટોપર સ્ટુડન્ટ છે એ લોકો આ ટ્વેન્ટી થર્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી આ ત્રણ દિવસમાં તમારો એક એક સબ્જેક્ટ પરફેક્ટલી કમ્પ્લીટ કરી નાખો અને પછી હવે જે દિવસો તમારા બાકી છે એમાં માર્કેટમાં ઢગલાબંધ ટાઈપના પેપર સેટ્સ બધા અવેલેબલ છે ગુડસેટ માટેના તો ગુજસેટ માટેના હું તો કહું ગુડસેટ નહીં ઇવન બોર્ડના પણ મોર્ડન દર્પણ કુમાર લિબર્ટી છે પછી અધર્સ હાર્દિકના આવે છે માર્વેલના ઘણા બધા પબ્લિકેશન બધા આવે છે તમારા સ્કૂલના પેપર્સ છે તો સિલેબસ તો સેમ જ છે વર્લ્ડ લેવલના હતા એમાં ફિફ્ટી ક્વેશ્ચન હતા આમાં ફોર્ટી ક્વેશ્ચન છે કોઈ બી ટાઈપના પેપર સેટ છે ફૂલ સિલેબસના બસ એવરી એક પેપર બે પેપર એક પેપર બે પેપર તમે સોલ્વ કરો સોલ્વ કરો સોલ્વ કરો જેટલું વધારે સોલ્વ કરશો તમને આઈડિયા આવશે એવું રાખતા ને કે આખો સિલેબસ હું પરફેક્ટ એકવાર પ્રિપેર કરું પછી પેપર સોલ્વ કરીશ ના તમે ઓલરેડી એકવાર બોર્ડ એક્ઝામ આપી જ દીધી છે ને તો હવે એવું કરવાની જરૂર નથી જે ટાઈપ સી ની વાત કરું છું જે સ્ટુડન્ટ્સ એકદમ બ્રિલિયન્ટ છે જેમને ઓલરેડી ટેક્સ્ટબુક લેવલની બધી જ પ્રિપરેશન થઈ ગઈ છે

સારી ક્વોલિટીના ક્વેશ્ચન્સ હોય છે તમને આઈડિયા આવશે કે પેટર્ન ખબર પડશે કઈ ટાઈપના કેવા પૂછાય છે એન્ડ આફ્ટર ધેટ એના પછી તમારે નીટ પીવાયક્યુ જે એકદમ ટોપર સ્ટુડન્ટ્સ છે કે જેમને ઓલરેડી કેમિસ્ટ્રી બધા ચેપ્ટરના બોર્ડ લેવલના પીવાયક્યુઝ ટેક્સ્ટબુક ગુડસેટ પીવાયક્યુઝ આ બધું જ બોર્ડ પહેલા કમ્પ્લીટ કરીને બેઠા છે ઓલમોસ્ટ ઘણા બધા સ્ટુડન્ટને મેં આ ઓલરેડી પહેલા કરાવી દીધું છે મારી જે પણ કોઈ બેચ છે મારથી બેચ છે બારથી બેચ જી નીટવાળી બેચ છે પછી બુસ્ટર બેચના સ્ટુડન્ટ્સ છે ઇંગ્લિશ ફિલિયમના બેચના સ્ટુડન્ટ્સ છે એ બધા જ સ્ટુડન્ટ્સને અહીંયા સુધીનું પરફેક્ટ તમને બધું જ મેં ઓલરેડી કમ્પ્લીટ કરાવી દીધેલું છે હવે તમારી કેપેસિટી છે આ લાગે કે હજી પણ મારે થોડું રિવાઇઝ કરવાની જરૂર છે તો આટલું ઇનફ છે આટલું ફરી એકવાર બે વાર ત્રણ વાર રિપીટ કરો તમે પણ પબ્લિકેશન પબ્લિકેશનની બુક સોલ્વ કરતા થઈ બુકના ક્વેશ્ચન્સ ફરી એકવાર રિપીટ કરો તો એકવાર ગુજરાત પીવાય ક્યુઝ જોઈ લો એકવાર ગુજરાત બોર્ડના પીવાય ક્યુઝ જોઈ લો અને જે સ્ટુડન્ટ્સને આ બધું ઓલરેડી કમ્પ્લીટ કરીને કંટાળીને બેઠા છે થાકી ગયા આનું આ કરીને તો નીટ પીવાય જો સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો સર ગુજસેટની એક્ઝામ માટે નીટ યસ ગુડસેટની એક્ઝામ માટે હું મારા જે ઓફલાઈનના જે ટોપર સ્ટુડન્ટ છે કે જે સ્ટુડન્ટ એવા છે કે જે ઓલરેડી બધું કરીને બેઠા છે અને હવે આ બધી પ્રોસેસ ક્યારની કમ્પ્લીટ કરી છે એ સ્ટુડન્ટ્સને હું સજેશન આપ્યું છે ઓલરેડી મેં બોર્ડ માટે પણ અને ગુડસેટ માટે કે નીટના જે પીવાય ક્યુઝ છે રાઇટ નીટની માર્કેટમાં ઘણી બધી બુક્સ છે કોઈ પણ બુક્સ પકડી લો નીટની ગુજરાતી મીડિયમની કેમિસ્ટ્રીની અલગ અલગ પબ્લિકેશનની બુક ત્રણસો ચારસો પાંચસો રૂપિયામાં એક બુક આવતી હોય છે સોલ્યુશન સાથેની બુક હોય છે તો રાઈટ તમે એ બસ એ નીટના પીવાય ક્યુઝ બધા ચેપ્ટરના નહીં જે મેઇન આપણા સિક્સ ડેન્જર ચેપ્ટર છે ચેપ્ટર વન ટુ થ્રી ચેપ્ટર આપણું ફાઈવ ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે તો એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના આપણા ચેપ્ટરના સર સિલેબસ ડિફરન્ટ નહીં બહુ જ મસ્ત મસ્ત ક્વેશ્ચન છે હું એમ કહું છું તમને ગુજરાત બોર્ડ પીવાઈ ક્યુઝ ગુજસેટ પીવાય ક્યુઝ અને નીટ પીવાઈ ક્યુઝ એ ત્રણેયના જે ક્વેશ્ચન્સ છે ને એમાં એક્ઝેક્ટ સેમ લેવલ પર ચાલે છે મતલબ કે કોઈક વાર ગુજરાત બોર્ડના થોડાક હાર્ડ છે તો કોઈક વાર કોઈક યાર નીટનું પેપર ઈઝી હોય કોઈક વાર નીટનું હાર્ડ છે તો ગુજકેટનું ઇઝી હોય ગુજકેટ હાર્ડ છે તો મતલબ કે તમને કોઈ ક્વેશ્ચન બતાવવું તો તમને આઈડિયા જ ના આવે કે આ ક્વેશ્ચન બોર્ડ લેવલનો છે ગુજસેટ લેવલનો કે નીટ લેવલનો તો નીટ લેવલના હા અમુક ક્વેશ્ચન્સ એવા છે થોડાક ડેન્જર કહેવાય એ અત્યારે તમારે અડવાની જરૂર નથી બટ ઓલરેડી તમારું દિમાગ જબરજસ્ત છે બોર્ડ ગુડ સેટમાં તમે જબરજસ્ત બધી પ્રિપરેશન કરી નાખી છે તમે પ્રેક્ટિસ કરી શકો છો રાઈટ તો એ સરસ તમારી પ્રિપરેશન થશે કે નીટના પીવાય ક્યુ ખાસ તમે લોકો બધા સોલ્વ કરજો મસ્ત મસ્ત કહી હું નીટની બેચમાં સ્ટુડન્ટ્સને સોલ્વ કરાવું છું ત્યારે એમને બતાવું છું કે મસ્ત મસ્ત ક્વેશ્ચન છે અને હાર્ડ નહીં નવી વેરાયટી વાળા ક્વેશ્ચન તમને લોકોને એમાંથી પડી જવાના છે રાઈટ તો આ આખો તમને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પછી પ્રિપરેશનનો પ્લાન તમને સમજાવી દીધો અહીંયા આમાં ટાઈપ પ્લાન એ પ્લાન બી પ્લાન સી પ્લાન એ આ રીતે ટુ ટુ ચેપ્ટર ચેપ્ટરવાઇઝ ડેલી ફિઝિક્સ કેમિસ્ટ્રી એવી રીતે પ્રિપરેશન કરો ટાઈપ બીમાં બે દિવસ કેમિસ્ટ્રી બે દિવસ ફિઝિક્સ બે દિવસ મેથ્સમાં આવ્યો પછી આ બે દિવસ ફૂલ ડે જેટલા પણ પેપર સોલ્વ થાય એટલા પેપર સોલ્વ કરો ટાઈપ સીના જે સ્ટુડન્ટ છે કે જે ઓલરેડી બધું જ કરીને બેઠા છે એમણે પ્રિપરેશનમાં એવું કરું કે નીટના પીવાયક્યુઝ રોજ એક ચેપ્ટર બે ચેપ્ટરના આ જે ઇમ્પોર્ટન્ટ સિક્સ ચેપ્ટર છે તો કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર છે કેમિસ્ટ્રીમાં ફિઝિક્સ મેથ્સ ભાઈનું મને ખબર નથી રાઇટ બાયોલોજીમાં લગભગ તમે નીટના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરી શકાય બાયોલોજીમાં ગુજરાત બોર્ડ બોર્ડકેટ અને નીટમાં સિમિલર ટાઈપના જ ક્વેશ્ચન્સ આવે છે બરાબર મેથ્સ અને ફિઝિક્સનું મને ખબર નથી બટ કેમિસ્ટ્રીમાં પર્ટિક્યુલરલી તમે નીટના પીવાયક્યુઝ ખાસ સોલ્વ કરજો પેપર ડેન્જર આવવાનું છે જ રાઈટ ચાલો થોડી નેક્સ્ટ ઇન્ફોર્મેશન હવે થોડીક અમારી આપી દઈએ એકચ્યુઅલી મારે ગુડસેટ માટે કોઈ જ કોર્સ લોન્ચ કરવાની ઈચ્છા હતી નહીં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ અમારા પર હતા તો અમારી ઓલરેડી બોર્ડ અને ગુડસેટ માટેની એક બુસ્ટર બેચ અમે લોન્ચ કરેલી છે એ જ બેચને થોડી અમે અપગ્રેડ કરીને ગુડસેટની કૅશ કોર્સ અમે બનાવી દીધેલી છે બૂસ્ટર બેચ રાઇટ એની પ્રાઇઝ હતી ત્રિપલ નાઇન બટ ગુડસેટ માટે અમે એમાં ફિફ્ટી પર્સન્ટ ઓફ કરી અને ફોર ત્રિપલ નાઇનમાં રાઈટ તમને આ ફોર ત્રિપલ નાઇન છે પાસે ફોર ત્રિપલ નાઇનમાં તમને બધા જ ચેપ્ટરની જબરજસ્ત નીંજા નોટ્સ મળશે તમને બધા જ ચેપ્ટરમાં તમારી ગ્રીફ કદાચ ના હોય બોર્ડ લેવલના ક્વેશ્ચન્સમાં ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવાની જે નીંજા લેજન્ડ લેવલની જે ટેકનિક છે એ ટેકનિકવાળા કોન્સેપ્ટ બુસ્ટર તમને એમાં આપવાના છે બધા ચેપ્ટરમાં ફિફ્ટી સિક્સટી ક્વેશ્ચન્સ તમારા માટે અવેલેબલ હશે હવે ફિફ્ટી સિકસ્ટી તમે ક્વેશ્ચન સોલ્વ કરો એ ચેપ્ટરમાં તમે માસ્ટર થઈ જવાના પ્લસ તમને ગુજરાત બોર્ડના પીવાય પીવાયક્યુઝ છે ટેસ્ટ સિરીઝ જે અમે અમારા સ્ટુડન્ટ્સ માટે લેવાના છે ટેસ્ટ સિરીઝ પણ તમને અવેલેબલ થશે ગુજરાતના જે પીવાય ક્યુઝ છે એ પણ તમને બધું આમાં અવેલેબલ થશે એક આ કોર્સ છે કોર્સમાં કેવી રીતે જોઈન થવાનું એ તમને ઇન્ફોર્મેશન આપું છું તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સની નીટના કોર્સ માટેની ડિમાન્ડ હતી કે જે આપણે ઓલરેડી લોન્ચ કરેલો હતો બોર્ડ એક્ઝામ પહેલાં રાઇટ થોડા લેક્ચર એના થયેલા છે કે સર થોડી પ્રાઇઝ અમને વધારે પડે છે તો અત્યારે હોળી ધૂળેટી છે એની ઓફર છે ફિફ્ટી પર્સન્ટ ઓફ એમાં પણ તમને આપી દીધેલું છે પહેલાં એની પ્રાઇઝ ટ્રિપલ નાઇન સોરી ફોર નાઇન 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 મતલબ કે નવ હજાર રૂપિયાની નાઇન ઝીરો ઝીરો નવ હજાર રૂપિયાની પ્રાઇઝ હતી બટ એ પ્રાઇઝમાં પણ તમને ડિસ્કાઉન્ટ આપી અને હવે ખાલી માત્ર સાત હજાર પાંચસો રૂપિયામાં ગુજરાતની નંબર વન ઓનલાઈન બેચ છે રાઇટ તમને એન બી પરમાર સરને તમે ઓળખો છો કેમેસ્ટ્રીમાં હું ભણાવવાનો છું બાયોલોજીમાં જે કે સર તમને બાયોલોજી લેવાના છે તો ઓનલાઈન પ્લેટફોર્મમાં જેટલા પણ કોઈ નીટના ક્રેશ કોર્સ કદાચ ચાલુ હશે બટ એક પણ ક્રેશ કોર્સમાં એકસાથે બધા જ ટીચર ઓલ લેજેન્ડ્સ એટ વન પ્લેસ પડી કે બધા જ જે છે એક હોય અને એ ટીમ પછી કેવી જબરજસ્ત રહે બસ એ ટાઈપના બધા જ ટીચર્સ તમને એનબી બી પરમાર તમે ઓળખો છો જબરજસ્ત સુપર લેવલનું એમનું કામકાજ છે કેમિસ્ટ્રીમાં પણ આપણું જબરજસ્ત તમને કામકાજ છે અને એવી તમને જબરજસ્ત ટેકનિક અને ઓલરેડી એક એક ડેમો લેક્ચર્સ આપણી આ ચેનલ પર અપલોડ કરીને તમને આપેલા જ છે અને એ જે પ્રિપરેશન કરાવવાની જે અમારી જે સ્ટ્રેટર્જી એનાલિસિસ જે પ્લાનિંગ છે ને કદાચ કોઈક સ્ટુડન્ટ્સ નહીં હોય કે મેં ઇલેવન ટ્વેલ્થમાં કંઈ પણ નીટનું આખા વર્ષમાં પ્રિપેરેશન કર્યું નથી સર આ એક જ મહિનામાં એટલે કે હવે જે ચાલીસ પિસ્તાલીસ દિવસ આપણી પાસે છે એક સવા મહિનો એમાં પોસિબલ છે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કેમિસ્ટ્રીમાં તમને વન ફિફ્ટી પ્લસ લાવી આપવાની હું ગેરંટી આપું છું બાયોલોજીમાં સર તમને કહે છે કે હું જેટલું કહું સેચ પણ મગજની અસરનો ડાયલોગ છે હું તમને જે કહું મગજ વાપર્યા વગર તમારું હું કહું એટલું કરવા માંડો પહેલા દર તમારા માર્ક્સ આવશે ને જે છોકરાઓ ઓલરેડી નીટના બેચમાં જોઈન થઈ ગયા છે એમને ખબર જ છે કે એ સરનો એક્સપિરિયન્સ કેવો છે ફિઝિક્સના સર આપણા જે છે એ પણ તમને ગેરંટી વન ફિફ્ટી પ્લસ મતલબ કે તમારા પાંચસોથી છસોની વચ્ચે તો માર્ક્સ આરામથી છેલ્લા આ એક સવા મહિનામાં લાવી આપવામાં આવશે રોજ બધા સબ્જેક્ટનું બે બે કલાક રાઇટ એટલે ટોટલ સિક્સ અવર તમને ડેલી નીટનું કોચિંગ તમને મળવાનું છે રાઇટ પછી એમાં તમને નીટના પીવાય ક્યુઝ છે બધી અલગ અલગ ટાઈપની નોટ્સ છે તમને બધી સ્ટ્રેટેજી બધું જ તમને કરાવવાના છે જે સ્ટુડન્ટ્સને એવું છે કે સર અમારે હમણાં દસ અઠવાડિયા સુધી ગુજસેટ છે તો તો તમારા માટે એવો પ્લાન રેડી કરેલો છે કે અત્યારે નેક્સ્ટ એક અઠવાડિયામાં નીટની બેચ જે આપણે ટ્વેન્ટી થર્ડ માર્ચથી રાઇટ સ્ટાર્ટ કરવાના છે આવતીકાલથી એ બેચમાં તમને હમણાં ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના ચેપ્ટરનું જ નીટ કરાવવામાં આવશે એટલે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના મેં તમને કીધું છે કે નીટના ક્વેશન્સ પ્રેક્ટિસ કરો અહીંયા તમને સ્ટ્રેટર્જીમાં તમને એટલે જ બતાવ્યું છે કે નીટના પીવાયક્યૂઝ તમારે પ્રેક્ટિસ કરવાના છે તો નીટના પીવાયક્યુઝ તમે પ્રેક્ટિસ કરશો એ બધા ચેપ્ટરની એટલે ઓટોમેટિક તમારું નીટની પ્રિપેરેશન તો જે આપણે કરીએ છીએ થાય છે પણ સાઇડ પ્રોડક્ટમાં સાઇડ સાઇડમાં તમારી ગુડ પણ જબરજસ્ત પ્રિપરેશન તમારી થતી રહેવાની છે બધા ટીચર્સ તમને ગુડસાઈટની પ્રિપરેશન માટે પણ બધું વધારે ડિટેલમાં બેચમાં પર્ટિક્યુલરલી ગાઈડન્સ તમને આપવાના છે કોઈપણ કોર્સમાં આપણે જોઈન થવું છે તો એના માટે જસ્ટ તમે શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દો ડાઉનલોડ અવર ક્રિએટિવ કેમિસ્ટ્રી એપ આપણી ક્રિએટિવ કેમિસ્ટ્રી નામની એપ્લિકેશન છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે હા સોરી આ જે કોર્સીસ છે સ્પેશિયલી ઓનલી ગુજરાતી મીડિયમ માટેના કોર્સીસ છે ઇંગ્લિશ મીડિયમ માટે આપણે આ બુસ્ટર બેચ એટલે કે ગુજસાઈટ ક્રેશ કોર્સ કે નીટ ક્રેશ કોર્સ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે લોન્ચ કરેલો નથી તો ઇંગ્લિશ મીડિયમના ઢગલાબંધ સ્ટુડન્ટ્સની રિક્વેસ્ટ આવશે નીચે કોમેન્ટ્સ તમે લખજો લાગશે અમને અને પોસિબલ થશે થોડો ટ્રાય કરીશું ટાઈમ આજે મેનેજ કરીને તો થશે તો અમે કદાચ ચાલુ કરીશું એકાદ બે દિવસમાં તમને અપડેટ આપીશું ઘણી તકે બટ તમે કોમેન્ટ્સમાં લખજો અમને ખબર પડે કે કેટલા ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ આમાં ઇન્ટરેસ્ટેડ છે રાઈટ અને તમારે જોઈન થવા માટે પેમેન્ટ માત્ર ક્રિએટિવ કેમિસ્ટ્રી એપમાં થશે કેવી રીતે તમારે કરવાનું છે તમે એપ્લિકેશનમાં જાઓ તમે અહીંયા એપ્લિકેશન અહીંયા પેઇડ કોર્સિસ છે પેઇડ કોર્સિસ પર તમે ક્લિક કરશો અહીંયા સ્લાઇડર પણ તમને દેખાતું હશે સ્લાઇડર પર પણ તમે ક્લિક કરી શકો છો ત્યાં ક્લિક કરશો એટલે આવું એક ખુલશે અહીંયા તમને બધી ડિટેલ્સ આપેલી છે કોર્સની પાઇના ઉપર ક્લિક કરો એટલે સિમ્પલી તમને બધા જ ઓપ્શન અહીંયા ખુલી જશે પેમેન્ટ માટેના જેવી રીતે આપણે એમેઝોન ફ્લિપકાર્ટ પરથી કંઈ પણ ઓનલાઈન પરચેસ કરીએ છીએ એમ અહીંયા યુપીઆઈ પર તમે ક્લિક કરશો એટલે ફોન પે ગૂગલ પે તમે સિમ્પલી જસ્ટ એક ક્લિક કરી અને પેમેન્ટ તમે કરી શકશો કદાચ તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે એમને જો પેમેન્ટ બીજાના કોઈ એકાઉન્ટમાંથી તમારે લેવાનું હોય તો અહીંયા યુપીઆઈ પર ક્લિક કરી અને આવું ખુલશે યુપીઆઈ આઈડી આ યુપીઆઈ આઈડી જે લખેલું છે બસ ત્યાં તમારે એ છે જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાંથી કરવું હોય તો તેમનો જેના એકાઉન્ટમાંથી પપ્પા મોટાભાઈ કોઈ પણ એનો યુપીઆઈ આઈડી તો તમને ખબર પડશે યુપીઆઈ આઈડી તમારા ફોન પે ગૂગલ પેમાં આપેલો છે એ યુપીઆઈ આઈડી અહીંયા લખવાનો એટલે રૂપીઝ એટલે કે પેમેન્ટ એમના એકાઉન્ટમાંથી કટ થશે એમને મેસેજ આવશે એ એમના મોબાઈલમાં ઓકે આપશે એટલે ઓટોમેટિક કોર્સ તમારે જે પણ કોઈ નંબર ઉપર જે પણ કોઈ મોબાઈલમાં ચાલુ કરવો હોય તો થઈ શકશે રાઈટ વધારે કદાચ તમને ડિટેલ્સ જોઈએ ના સમજાતું હોય તો આ નંબર ઉપર તમે મેસેજ અને કોલ કરજો તમને પેમેન્ટ માટેની ડિટેલ બધી જ ઇન્ફોર્મેશન આપી દેશે હજી પણ પેમેન્ટ કેવી રીતે કરવું એનું વધારે ડિટેલ્સ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક આપી છે પેમેન્ટ માટેની લિંક કેવી રીતે પેમેન્ટ કરવું એ આખી રીત એમાં તમને સમજાવેલી છે રાઈટ તો થોડીક અમારા જે કોર્સિસ ચાલતા તેની તમને ઇન્ફોર્મેશન આપી કે કદાચ તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે એમને આ કોર્સિસની કોઈ ઇન્ફોર્મેશન ના હોય અને લાગે કે યાર સર અમને પહેલેથી ખબર હોય તો અમે જોઈન થઈ જાય તો નીટમાં તો જબરજસ્ત ધમાકો બોલવાનો છે બોલવાનો છે બોલવાનો છે સમજો ને કે આ વખતે આમ પચાસ છોકરા સો છોકરા હવે જેટલા જોઈન થાય બસ મેક્સિમમ સ્ટુડન્ટ્સના ફાઇવ પ્લસ ફાઇવ ફિફ્ટી પ્લસ સિક્સ પ્લસ માર્ક્સ ધમાકેદાર લાવવાના છે જે દિવસે રિઝલ્ટ આવશે ત્યારે તમને બતાવીશું પણ ખરા કે આટલા બધા છોકરાઓના આટલા જબરજસ્ત માર્ક્સ આવ્યા છે અને બસ આટલી નાની અમાઉન્ટમાં એક સબ્જેક્ટના ખાલી પચીસસો રૂપિયા છે પચીસસો રૂપિયામાં હું તમને ડૉક્ટર બનાવવાનો છું કદાચ એનાથી વધારે તો તમે ડૉક્ટર સારા મોટા બનશો ને ત્યારે કેસ ફી રાખશો રાઈટ અને મારી કેસ ફી પણ તમે માફ નહીં કરો બટ મારી પણ કેસ ફી તમે લે જવા દો નહીં રાઈટ અત્યારે હું તમારી પાસેથી આ ફીઝ લઉં છું તમે મારી પણ કેસ ફી લઈ લેજો રાઈટ જસ્ટ આજ જો હતો બટ કહેવાનો મતલબ છે કે આ જે એમાઉન્ટ છે એની સામે તમારું જે ડ્રીમ છે ને રાઇટ ઘણા સ્ટુડન્ટ્સ હજી એવા પણ મળશે કે સર ફ્રી કરી દો આનાથી પણ પ્રાઇઝ કેમ કે જે કોઈ કોઈ ટીચર્સ ભણાવે છે ટીચર્સને નેક્સ્ટ ફોર્ટી ફોર્ટી ફાઇવ ડેઝ જે પણ છે ચાલીસ પિસ્તાલીસ દિવસમાં એક જવાબદારીથી ભણાવવાનું છે પૈસા હું આમાં પચીસસો રૂપિયા લઉં કે પચીસ હજાર લઉં બરાબર કે પાંચ હજાર લઉં કે બે લાખ રૂપિયા લઉં મેઇન વસ્તુ એમાઉન્ટ તો દરેક જગ્યાએ અલગ અલગ બોલ્યો પણ રિસ્પોન્સિબિલિટી જવાબદારી તો ટીચર ઉપર સેમ છે હું કદાચ આની આ પ્રાઇસ હજાર રૂપિયા કરી નાખું રાઇટ કે ટોટલ ત્રણ સબ્જેક્ટના થ્રી થાઉઝન્ડ અને તમને એમ કહી દઉં કે ભાઈ જો હજાર રૂપિયામાં તો આટલું જોઈએ ને ભાઈ મારાથી થાય એટલી તૈયારી પ્રિપેરેશન તમને કરાવીશ સર યાર હજારની યાર પાંચ હજાર લઈ લો પણ પ્રિપેરેશન તો સરખી જ કરાવી પણ એમાઉન્ટ અને જે રિસ્પોન્સિબિલિટી ટીચર્સ પર અમારી જે જવાબદારી છે કે જે સ્ટુડન્ટ્સે બે વર્ષમાં પ્રિપરેશન બહુ જ ઓછી થોડી થોડી કરેલી છે સાવ અને એને નેક્સ્ટ લાસ્ટ ચાલીસ પિસ્તાલીસ દિવસમાં ટોપ કરાવડાવવાનો તો બહુ ઇઝી વસ્તુ નથી અમારે બહુ જ એની પાછળ એનાલિસિસ જબરજસ્ત અમારે એની પાછળ કામ કરવું પડે છે ફૂલ એનર્જી આપીને તો બસ જો તમે ડોક્ટર બનવા માંગો છો તો ઓનલાઈન પ્લેટફોર્મ પર એક જ પ્લેટફોર્મ પર એક જગ્યાએ ભેગા થાય એવું ઇનિશિયેટિવ અમે અને એન પરમાર ભેગા થઈને અમારી ટેગલાઇન છે આગ ઓર તુફાન રાઈટ તો બસ એ આગ ઓર તુફાન કી દોસ્તી બે ભેગા થઈ અને ગુજકેટ નીટ ધમાલ મચાવી દેવાની છે રાઈટ રાઈટ ચાલો તો છોકરા બસ આ બધી ઇન્ફોર્મેશન તમને આપવાની હતી ગુડ ની સરસ જબરજસ્ત પ્રિપરેશન કરો હજી પણ આવનારા દિવસોમાં મારાથી જેટલું પણ પોસિબલ થાય આ ખાસ અહીંયા ક્વેશ્ચન માર્ક કાઢીને હવે વાંચજો પેપર હાર્ડ આવશે ક્વેશ્ચન માર્ક નથી આવશે જ ડેન્જર બોર્ડ કરતાં થોડાક હાર્ડ લેવલના ક્વેશ્ચન આવવાના જે છે એના માટે તૈયાર રહેજો પ્રિપેરેશન એ લેવલની કરજો અને આના માટે તમારો જે એઇટ ડેઝનો જે માસ્ટર પ્લાન છે મેં તમને એ બી એસ સી ત્રણ ટાઈપના માસ્ટર પ્લાન આપેલા છે તો એ માસ્ટર પ્લાન ભાઈ સરસ તમે જબરદસ્ત પ્રિપેરેશન કરો મારાથી પણ જેટલું પોસિબલ થશે એટલું મેં યુટ્યુબ પર પણ ફ્રીમાં બોર્ડ વખતે પણ તમને ભણાવેલું છે અત્યારે પણ યુટ્યુબ પર અમે હજી એક બે દિવસ તો હોડી ધૂળેટી છે અને પછી યુટ્યુબ પર પણ મારાથી પોસિબલ થશે કે બેચની જવાબદારીઓ ઘણી બધી એક સાથે છે રાઈટ તો એ બધું પણ તમને યસ અને ખાસ એક ડિક્લેરેશન કે આ જે બેચ આપણી બેચ છે એમાં લાઈવ ક્લાસીસ પોસિબલ થશે કેમ કે આપણી પાસે હવે નેક્સ્ટ પાંચ સાત દિવસના છે પાંચ સાત દિવસમાં લાઈવમાં હું તમને ભણાવી ભણાવીને પણ કેટલું ભણાવી શકું અને એમાં પણ તમારે કયું ચેપ્ટર વીક છે કયું સ્ટ્રોંગ છે આ રેકોર્ડેડ ફોર્મેટમાં તમને બધી વસ્તુ મળી જવાની છે જે તમે તમારા પોતાના ટાઈમે સવારે બપોરે સાંજે રાત્રે અગિયાર વાગે બે વાગે ચાર વાગે વહેલી સવારે તમને કયા ચેપ્ટરનો કયો ભાગ ગુજરાત બોર્ડના પીવાય ક્યુઝ કોક ચેપ્ટરના વીક છે કોકને ટેસ્ટ આપવા છે કોકને આ કરવું છે રાઇટ પ્રાઇસ એટલી ઓછી કે રોજના તમે માત્ર ખાલી પચાસ સાહીઠ રૂપિયા આપો તો તમે બધા જ ચેપ્ટરની નોટ્સ છે બરાબર ગુજરાત બોર્ડના એમસી ક્યુઝ છે આ છે ટેસ્ટ સિરીઝ છે ગુજસાઈટના પીવાય ક્યુઝ છે બધાનું રેકોર્ડિંગ તમને ત્યાં અવેલેબલ મળી જશે તમે તમારા ટાઈમે જોઈ શકશો રાઇટ હા સોરી મને પણ ગમતું હતું મને પણ મજા આવતી હતી કે હું લાઈવ બેચ લઉં પણ છ સાત દિવસમાં લાઈવમાં હું તમને ભણાવી ભણાવીને પણ વધારે કેટલું ભણાવી શકીશ રાઈટ એ તમારો વધારે ટાઈમ બગડશે કે તમને કયા ચેપ્ટર વીક છે કોઈ ચેપ્ટરનો છે કોઈ ચેપ્ટરનો આ ટોપિક જ આ પાર્ટ જ તમારો વીક હોય રાઈટ કોઈકને ચાર ચેપ્ટર વીક છે કોઈકને પાંચ ચેપ્ટર વીક છે તો એના કરતાં તમને એક સાથે બધી જ વસ્તુ એક જગ્યાએ મળી જવાની છે તમે તમારા ટાઈમે દરેકે દરેક વસ્તુ અને એ જે વસ્તુ અમે રેગ્યુલર બેચમાં ચાર હજાર પાંચ હજારમાં સ્ટુડન્ટ્સને જે કોર્સ અમે આપતા હોય છે એની જ વસ્તુ હવે માત્ર સમજો નેવ નેવ ટકા આમ તો તમને ડિસ્કાઉન્ટ જે વસ્તુ પાંચ હજારમાં છે એ તમને પાંચસો રૂપિયામાં અત્યારે મળવા જઈ રહી છે એટલે નેવ ટકા આમ તો ઓફ જેવું કહેવાય રાઈટ તો સોરી એમાં લાઈવ ક્લાસીસ નહીં હોય નીટની જે બેચ છે એમાં લાઈવ ક્લાસીસ હશે એમ તો ડેલી અમારે નેક્સ્ટ ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી નેક્સ્ટ છ કલાક ડેઇલી છ કલાક તમને અમારે ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધી લાઈવ ભણાવવાના છે રેકોર્ડિંગ દરેક વસ્તુનું દરેક વખતે જેમ મળે છે એમ બધું રેકોર્ડિંગ તમને એવરીડે ડે બંને બેચમાં બધું રેકોર્ડિંગ તો તમને મળી જતું હોય છે બટ આ બેચ ખાસ ફરીથી કહી દઉં ઓનલી ગુજરાતી મીડિયમ માટે છે અને તમને ઓલરેડી અમે બધા જ ચેપ્ટરના ગુજરાત બોર્ડના પીવાય ક્યુઝ ગુજસેટના પીવાય ક્યૂઝ ઇન્જા નોટ્સ બધું જ તમે અપલોડ કરીને રેડી તમારા માટે છે તમે પેમેન્ટ કરો નેક્સ્ટ તરત જ સેકન્ડથી તમે બધી જ વસ્તુ એક સાથે પચાસ સાઠ રૂપિયા ડેલીના આમ જોઈએ તો એવરેજ પડે એટલામાં માટે બધી જ વસ્તુ તમે એક્સેસ કરી શકશો લાઈવ ક્લાસીસ એમાં નહીં હોય કે લાઈવ ક્લાસીસમાં હું કરાવીને પણ શું કરાવી શકીશ વધારે કશું પોસિબલ છે નહીં લાઈવ માટે આપણે ફ્રીમાં યુટ્યુબ પર મળતા રહીશું રાઈટ ત્યાં તમને કદાચ કોઈ ડાઉટ હોય કે કન્ફ્યુઝન હોય તો યુટ્યુબ પર તમારા ડાઉટ કન્ફ્યુઝન બધા ક્લિયર કરીશું ગુજરાઈટમાં જબરજસ્ત પ્રિપેરેશન તમે છોકરા મસ્ત મહેનત કરો થોડું પેપર હાર્ડ આવવાનું છે મારી સાઈડથી પણ યુટ્યુબમાં લાઈવ આવીને તમને જેટલો પણ સપોર્ટ મળી શકે એ બધા જ તમને સપોર્ટ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ઓકે છોકરાઓ ચાલો તો છોકરાઓને બધાને ફરીથી